तो एज एबिलिटी ने हजू अनलॉक करवी छे तो अपॉर्चुनिटी नी जरूर पड़े। केवी रीते समझाऊ? अपॉर्चुनिटी मतलब शुं? गुजराती मां शुं कहेवाय? तक। वेरी गुड, तक। आपणे બધાને છે ને આપણું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે આપણને બધાને તકદીરની તક દેખાય છે, તકદીરની તક કે વાહ જો ભાઈનું કેવું પ્રભુ દશકન કેવું સારું, હવે તો એ બોર્ડ ડિરેક્ટર છે ને, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, તક। હેલો, આપણને તકલીફની આપણને તકદીરની તક દેખાય છે, તકદીરની તકમાં મજા આવે છે, તકદીરની તક જોઈને ગલગલિયા થાય છે, પણ આપણે એવા વ્યક્તિઓ છીએ કે આપણને તકલીફની તક દેખાતી નથી। હેલો, તકલીફની તકને પકડવી એનું નામ ઓપોર્ચ્યુનિટી। તમારી સામે કોઈ વ્યક્તિ બેસે છે ને ત્યારે શું લઈને બેસે છે સમજો। દરેક વ્યક્તિમાં સંભાવના છે। મને એક વ્યક્તિએ શીખવાડેલું, હું તમને શીખવાડું છું। વરાછા બેંકના દાદર કોઈ ચડે છે, બે જ ઓપ્શન છે, આમ કરો, વરાછા બેંકના દાદર કોઈ ચડે છે, બે જ ઓપ્શન છે, બધા કરો, દાદર કોઈ ચડે છે, બે જ ઓપ્શન છે। નંબર વન, કાં તો એ આપણો કસ્ટમર છે, બોલો, કાં તો એ આપણો કસ્ટમર, અલા બોલો ને, કાં તો એ આપણો કસ્ટમર છે અથવા તો એ આપણો કસ્ટમર થવાનો છે। હલો, ઓપોર્ચ્યુનિટી માય ડિયર ફ્રેન્ડ, એક ડિપાર્ટમેન્ટ સ્ટોલની અંદર એક વ્યક્તિ બેઠો છે, બીજો વ્યક્તિ આવે છે અને ડિમાન્ડ કરે છે કે બામ આપો ને, બામ, ઝંડુ બામ, ઝંડુ બામ। અચ્છા, બામ જોઈએ છે? પેલો ભાઈ કે હા, શું કરવું છે? બોલે માથું દુખે છે। અચ્છા, માથું દુખે છે? બોલે હા, માથું બહુ દુખે છે। અચ્છા, કેમ દુખે છે? પત્ની છોડીને જતી રહી છે, ઘણા નડી જ તાલી પાડવા માંડ્યા। અચ્છા, તમારી નહીં ભાઈ, ભાઈ નહીં। હલો, બસ આવા હળવા મૂલમાં સાંભળજો। અચ્છા, પત્ની જતી રહી છે, બહુ અઘરું કહેવાય, એકલો માણસ બહુ દુઃખી થાય, એકલા માણસને બહુ ખરાબ વિચાર આવે, પણ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એકલો માણસ જો પ્રકૃતિનો સંગ કરે, જળ જમીન અગ્નિ વાયુ ને આકાશ, આ પાંચ તત્વોનો જો સંગ કરે તો એ વ્યક્તિ બહુ અંદરથી ખુશ રહે, આ વ્યક્તિને બહુ મજા આવે। અચ્છા, એવું હોય તો આ પાંચ તત્વો ક્યાં છે? બોલે મારી પાસે છે, પેકિંગ કરેલા છે। અચ્છા, કેવી રીતે? હું તમને લાકડાઓ અને બેક્સક્સ આપું, તમે આગ લગાડજો, ફાયર થશે, બેટા બેટા તાપજો ને મનને શાંત કરજો। હું તમને મસ્ત મજાનું એક પીણું આપું છું, સવારે એક ગ્લાસ, બપોરે એક ગ્લાસ ને સાંજે એક ગ્લાસ પીજો। અચ્છા, એકલા નહીં પીતા હો, મિત્રને લઈને પીજો, બહુ સરસ છે। અચ્છા, હું તમને ચાલવા માટે અને જમીનનો સ્પર્શ કરવા માટે એક મસ્ત મજાના ચપ્પલ આપું છું, જે ચપ્પલમાંથી તમને ડાયરેક્ટ જમીનનો સ્પર્શ થશે। તમે એક કામ કરો, જમીન આવી ગઈ, જળ આવી ગયું, હવે હું તમને એર સ્પ્રેશનર આપું છું, રૂમમાં બેસીને સ્પ્રેશ કરજો, જ્યારે પણ તમને મજા નહીં આવે ને ત્યારે તમને આનંદ થઈ જશે, તમને આમ છે ને અંદરથી ઉલ્લાસ આવશે, તમને આમ જો કુલ ફીલ થશે, ચેક કરાવું, જો મજા આવી ગઈ। અચ્છા, આ બધી વસ્તુઓ લઈને પેલો વ્યક્તિ બહાર નીકળ્યો। ડિપાર્ટમેન્ટ સ્ટોરના ઓનરે સેલ્સમેનને પૂછ્યું કે ભાઈ એ શું લેવા આવ્યો હતો? બોલે એ તો બામ લેવા આવ્યો હતો। હેલો, તમારી વાતને સમજી શકતા હશો હું શું કહેવા માંગુ છું? કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થઈ વાત, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થઈ વાત, કેવાણો સંવાદ, અને પ્રસ્તુત છે ભગવદ્ ગીતા રૂપે। એ જ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધનની વચ્ચે થઈ વાત, કેવાણો વિવાદ, અને પ્રસ્તુત છે મહાભારત રૂપે। જો સંવાદ કરશો, જો સંવાદ કરશો તો સર્જન થશે, જો વિવાદ કરશો તો વિસર્જન થશે, ચોઈસ ઇઝ યોર। હલો, ઓપોર્ચ્યુનિટી પકડી લો, સામેવાળો વ્યક્તિ આપણા માટે જ છે, આપણે એની દુનિયા બનાવવા બેઠા છીએ, કોઈ પણ તક છોડવી નહીં, તકને છોડવી નહીં, તકને પકડી લેવી, એનું નામ ઓપોર્ચ્યુનિટી। કેવી રીતે કહું છું? અનલોક એબિલિટી માટે જ્યારે ડિક્લેર થાય કે આવતીકાલે લોક સમર્પણ બ્લડ બેંકની અંદર રાજ્યપાલ આવવાના છે અને રાજ્યપાલની આ સરસ મજાના પ્રોગ્રામમાં સેવા આપવા જવાનું છે, અને મને ખબર છે કે મને લોકો સાથે વાત કરતા બીક લાગે છે, ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો, સર આઈ વિલ ડુ, કેમ કે એ ઓપોર્ચ્યુનિટી કમ્યુનિકેશન સ્કિલને પાવરફુલ કરશે। હલો,